अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 गुजराती में आठमो पाठ बीरबल नी युक्ति शीखीशू। गई काले पाठ नी शुरुआत करी हती, अर्धो पाठ थई गयो छे। आज आपणे पाठ टू फरीथी अहींयाथी शुरुआत करिए, ते पहला गई काले जेटलो पाठ शीख्या छे थोड़ू रिमाइंड करी लईए। ठीक छे बेटा, હવે અકબર રાજા ના દરબારમાં એક બિરબલ નામનો વઝીર છે, એ ખૂબ જ ચતુર અને હોશિયાર છે। એમની ઘણી બધી ચાટુડીય કથાઓ છે, તેમાંની અહીંયા એક બિરબલની યુક્તિ કથામાં આપણને બિરબલ કેવી પ્રકારની યુક્તિ વાપરે છે એ સરસ મજાનું વાર્તા આપી છે। અકબર બાદશાહ જ્યારે ઝરૂખા પાસેથી સવારે ઉઠીને નીચે ચોગાનમાં જુએ છે, ત્યારે એ ચોગાનમાં એક ઝાડુવાળો નોકર ચોગાન વાળતો હોય છે। જેવો એ બાદશાહને જુએ છે, ઝાડુવાળો નોકર, એવો એ પોતાનું મોરું ઝાડું એમ કરીને ઢાંકી દે છે। હવે બાદશાહે જોયું કે નીચે નોકર ઝાડુ વાળી રહ્યો છે, એટલે તરત એના મનમાં વહેમ પાડી લે છે કે આજે સવાર સવારમાં આ કાળ મુખાનું મોરું જોયું એટલે મારો દિવસ ચોક્કસ અને ચોક્કસ બગડશે। આમ પહેલા જ વહેમ પાડી લે છે અને તે જ દિવસે દિવસ દરમિયાન અકબર બાદશાહ જેવા નાસ્તો પાણી દાતર પાણી કરીને ફ્રેશ થઈને નાસ્તો કરવા બેસે છે। અહીંયા સવારનો નાસ્તો એના માટે શિરામણ શબ્દ વાપર્યો હતો, શિરામણ એટલે સવારનો નાસ્તો। તો એ જેવો નાસ્તો કરવા બેસે છે કે તરત જ અકબર રાજાના સેનાપતિઓ આવીને સમાચાર આપે છે કે રાજાજી રાજાજી, બુંદેલખંડનો રાજા આપણા રાજ્ય ઉપર ચઢાઈ કરવા માટે જાતે આવી રહ્યા છે। હજી અકબર બાદશાહ મોરામાં કોળિયો મૂક્યો ન હતો, કોળિયો મૂકવા જતા હતા ને સેનાપતિઓ આવીને સમાચાર આપે છે। તો એ સમાચાર સાંભળીને અકબર બાદશાહ એમના રાજ્ય ઉપર કોઈ રાજા સેનાપતિઓ લઈને સૈનિકો લઈને ચઢાઈ કરવામાં આવે એટલે તેઓ નાસ્તાના ઠેકાણે નાસ્તો અને ઉભા થઈને કહે છે કે આપણી પણ સેના તૈયાર કરો। હવે સામે બુંદેલખંડનો રાજા અકબર રાજાના રાજ્ય ઉપર ચઢાઈ કરવા માટે આવે છે, તો એ બુંદેલખંડના રાજાને પણ સમાચાર જેવી રીતે અકબર બાદશાહને સેનાપતિઓ આપે છે એ જ રીતે બુંદેલખંડના રાજાના સેનાપતિઓ પર બુંદેલખંડના રાજાને સમાચાર આપે છે કે આપણે જે રાજ્ય પર ચઢાઈ કરવા જઈ રહ્યા છે તે અકબર બાદશાહ જાતે પોતે સેનાપતિ લઈને આપણી સમક્ષ યુદ્ધ કરવા માટે આવે છે। આવા સમાચાર સેનાપતિઓ બુંદેલખંડના રાજાને આપે છે, એટલે પેલા બુંદેલખંડનો રાજા અકબર રાજાનું નામ સાંભળીને જ અડધે રસ્તેથી પાછો વળી જાય છે। એટલે અકબર રાજા પર ફરી ઘરે આવતા રહે છે અને ખબર પડે છે કે પેલા બુંદેલખંડનો રાજા મારી નામ સાંભળીને જ અડધે રસ્તેથી પાછો વળી જાય છે, એ યુદ્ધ કરવા માટે આવતો નથી। હવે અહીંયા ફરી એ નાસ્તો કરવા માટે બેસવાની તૈયારી કરે છે બપોરનું ભોજન કરવા માટે, અને એમની જે બેગમ છે, એમની જે પત્ની છે રાજાની, એ આવીને રાજાજીને સમાચાર આપે છે કે રાજાજી રાજાજી, બાદશાહ જલ્દી જલ્દી ચાલો, મારા ભાઈને સાપ કરડ્યો છે, મારા ભાઈને સાપ કરડ્યો છે, તેથી એને સાપ ઉતારનારના ઘરે લઈ જવું પડશે। હજી બાદશાહ ખાવા બેઠા હતા બપોરનું અને આ રીતે બેગમ આવીને સમાચાર આપે છે। ફરી બીજો એક વિઘ્ન, એટલે રાજા તરત પેલા મનમાં વહેમ તો ચાલ્યા જ કરતો હતો સવારનો, તો પેલા ઝારુવાળાનું મોરું જોયું એટલે મારો દિવસ બગાડવાનો। વહેમનું કોઈ ઔષધ નથી, આ કહેવત છે, ગઈકાલે શીખ્યા, ઔષધ એટલે દવા, એટલે વહેમની કોઈ દવા ના હોય। આમ કરતા કરતા બપોરે ખાવાનું પણ આમ જ જતું રહ્યું, રાજા તો એકદમ ભૂખા હતા, ત્યાં જઈને જુએ છે તો સારો મરી જાય છે, સાપ કરે છે, એટલે ફરી એની મૈયતને કબ્રસ્તાનમાં દફન કરીને બધી વિધિ પટાવીને રાત થતા ઘરે આવે છે અને રાતનું ભોજન માંગે છે, ખૂબ ભૂખે છે, ગુસ્સા થઈ ગયા છે, લાલ પીળા થઈ જાય છે, ભૂખ લાગી છે, એટલે આપણા પર ગુસ્સે થઈ જાય ને ભૂખ લાગે તો ઘણા જણા ગુસ્સે થાય છે, ઘણા જણાના માથું દુખે છે, ભૂખ લાગે એટલે સમજ ના પડે, રાજાને પર ખૂબ જ કકડીને ભૂખ લાગી હતી। હવે રાજા જ્યારે રાત્રિનું ભોજન કરવા બેસે છે, રાત્રિનું ભોજન એના માટે પાઠમાં શબ્દ આપ્યો છે વારું, એટલે રાત્રિનું ભોજન। હવે જેવા રાત્રે જમવા બેસે છે, હજુ કોળિયો મોરામાં લે છે ને તપાક દઈને એમના ઠારમાં શું પડે છે, ગરોળી પડે છે, એટલે રાજા જે એકદમ અકબર બાદશાહ બરાડી ઉઠે છે અને ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે જલ્દીથી આ ઠારને લાવો અને બીજું જટ દઈને મને આપો, એટલે એમને બીજી થાળી પરોસવામાં આવે છે,
એ ફટાફટ ફટાફટ ઊંચે શ્વાસે ખાઈ લે છે અને ખાટા ખાટા એકદમ લાલ પીળા થઈ જાય છે, ગુસ્સામાં થઈ જાય છે અને કહે છે, પેલા સિપાઈઓનો ઓર્ડર આપે છે કે આજે સવારે પેલા કાર મુખાનું મોરું જોયું. કાર મુખું એટલે જેનું મોરું જોવાથી અપશુકન થાય તે અપશુકન્યાર માણસ. તે અપશુકન્યારનું મોરું જોયું છે ત્યારથી મારો આખો દિવસ બગડ્યો છે, મારા આખો દિવસ ભૂખા રહેવું પડ્યું છે એના કારણે, એમ કે છે. હવે જે થવાનું હોય એ તો નક્કી જ છે, જેનું મૃત્યુ જે દિવસે નક્કી હોય એ નક્કી જ છે, એને કોઈ પણ બહાનું જોઈએ. હવે રાજાના મનમાં તો પહેલાથી શું હતું, વહેમ હતું કે નોકરનું મોરું જોયું. હવે નોકરના મોરું જોવાથી કઈ દિવસ ખરાબ જાય ન જાય, કોઈ પણ વ્યક્તિ છે એ પણ એક સામાન્ય માણસ છે, રાજા પણ એક માણસ છે, બરાબર ને? પણ તેમ છતાં રાજાના મનમાં વહેમ રમ્યા જ કરે છે, વહેમ રમ્યા જ કરે છે. એટલે એ તો પેલા સિપાહીઓને સમાચાર આપે છે કે જાઓ અને પેલા કારમુખાને પકડી લાવો, આખી રાત એને કેદમાં પૂરો અને સવાર થતા જ એને ફાંસી લટકાવી દેજો. હવે સિપાહીઓ તો રાજાનો હુકમ એટલે માનવો જ પડે. સિપાહીઓ જાય છે પેલા નોકરના ઘરે અને જે ફળિયામાંથી જાય છે રસ્તામાં બિરબલનું ઘર પણ આવે છે. હવે સિપાહીઓ નોકરને પકડીને રાજાજીના દરબારમાં હાજર કરે છે કેદમાં પૂરવા માટે. એટલે પેલો નોકર તો પૂછે છે કે તમે મને કેમ પકડી ચાલ્યા? તો કહે છે કે રાજાનો હુકમ છે. એટલે પેલો નોકર તો એની સાથે સિપાહીઓ સાથે જવા માંડે છે, એની પાછળ એની પત્ની, એના બાળકો, એના ઘરના વ્યક્તિઓ, સગા વહાલા, કુટુંબીઓ રોકર કરતા આગળ ને આગળ ચાલે છે. ખૂબ રડે છે, કકડે છે, એના બાળકો પણ રડે છે કારણ કે સવારે એના પિતાને ફાંસી થવાની છે. એની પત્નીને પણ ખબર છે એટલે ખૂબ જ રડે છે. રડતા રડતા સિપાહીઓ એને લઈ જાય છે. રડવાનો અવાજ સાંભળીને, આટલો બધો રોકકળ નો અવાજ કેમ આવે છે એ સાંભળીને પેલો બિરબલ જે છે એ દરવાજો ખોલીને જુએ છે અને કે છે, સિપાહીઓને પૂછે છે કે કેમ તમે આ માણસને પકડીને લઈ ચાલ્યા, શું કર્યું છે એને, શું દોષ છે એનો? એટલે પેલા સિપાહીઓ કહે છે કે રાજાજીનો હુકમ છે. રાજાજીએ જેનું આ માણસનું મોરું જોયું હતું ત્યારથી એમનો દિવસ ખરાબ ગયો છે, એમનો સારો મળી ગયો છે. બુંદેલખંડનો રાજા યુદ્ધ માટે આવ્યો હતો અને આખો દિવસ રાજાજી ભૂખું રહેવું પડ્યું, આ બધા વિઘ્નો આવ્યા. એટલે રાજાજીએ હુકમ આપ્યો છે કે નોકરને પકડવાનો છે, આખી રાત કેદમાં પૂરવાનું છે અને સવાર થતા એને ફાંસી આપવાની છે. એટલે બિરબલ આ આખી વાત સાંભળી સાંભળી લે છે, હકીકત જાણી લે છે કે શું થયું હતું. પેલા નોકરને બોલાવીને પૂછે છે, નોકર આખી હકીકત બતાવે છે, જે હકીકત મેં તમને કહી એ. એટલે પેલા બિરબલ જે છે એ બિરબલ કાનમાં કઈક કહે છે નોકરને, નોકર સમજી જાય છે આખી વાત બિરબલની અને પછી સિપાહીઓ સાથે જાય છે. હજી શું કહ્યું છે બિરબલે એ સસ્પેન્સ છે, એ આજે આપણે જોવાના છીએ એન્ડમાં. હવે આગળ ત્યાંથી આપણો પાઠ બાકી છે. હવે બિરબલ જે છે એ બિરબલ પેલા નોકરના કાનમાં કઈક કહે છે એટલે નોકર તો પેલા સેનાપતિઓ સાથે સિપાહીઓ સાથે આગળના આગળ જાય છે. હવે સવાર થાય છે, આખી રાત નોકરે જેલમાં કાઢી છે. બીજે દિવસે સવારે રાજાજીએ હુકમ આપે છે કે હવે એને ફાંસીએ ચડાવો. તમે ઘણીવાર મૂવીમાં જુઓ છો કે જેને ફાંસી આપવામાં આવે છે એને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે કે તારી લાસ્ટ ઈચ્છા શું છે, તો એ ફાંસી લટકાવનારની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવામાં આવે છે. પછી એ ફાંસી લટકાવનાર કંઈક પણ ઈચ્છા કે એ ઈચ્છાને પૂરી કરવામાં આવે છે. તો આ નોકરને ફાંસી ચડાવવામાં આવે છે ત્યારે બધાની વચ્ચે ત્યાં બિરબલ પણ હાજર હતો. હવે છેલ્લી ઈચ્છા એને પૂછવામાં આવી કે તમારી છેલ્લી ઈચ્છા શું છે, નોકરને પૂછવામાં આવી. તો નોકરે જવાબ આપ્યો કે મારી છેલ્લી ઈચ્છા અકબર બાદશાહના દર્શન કરવાની છે. શું કહે છે? મારી છેલ્લી ઈચ્છા અકબર રાજાના દર્શન કરવાની છે. તો હવે ફાંસી લટકાવનારને છેલ્લી ઈચ્છા જે પૂછવામાં આવે એની પૂર્ણ કરવામાં આવે. તો નોકરે જણાવી છેલ્લી ઈચ્છા અકબર રાજાને જોવા છે, મારે એ છેલ્લી ઈચ્છા છે, પછી તમે મને ફાંસી લટકાવી દેજો. એટલે પેલા સિપાહીઓ જે છે એ રાજા પાસે લઈ જાય છે. બિરબલ પણ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. જે બિરબલે એને કાનમાં કંઈક કહ્યું હતું નોકરને રાત્રે, એ બિરબલ પણ રાજાના દરબારમાં જ હતો, એક વજીર, એટલે રાજા સાથે જ ઊભો હતો. હવે પેલો નોકર જે છે એ રાજાને મરવા જાય છે, છેલ્લી ઈચ્છા એને પૂર્ણ કરવામાં આવે છે, રાજાજી પાસે લઈ જવામાં આવે છે. અકબર બાદશાહ તો બેસા હોય છે અને એની પાસે જ પેલા બિરબલ જે છે ઊભો હોય છે. એ બોલ્યો, બાદશાહે કહ્યું નોકરને, કે છે, અલ્યા તારું અપશુકન્યાર મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. આખો ડારો મારે ભૂખ્યા રહેવું પડ્યું
એટલે જ તને ફાંસીની સજા થઈ છે. જુઓ, નોકર જેવો રાજાને મરવા જાય છે એટલે રાજા તો ફરી નોકરને જોઈને ગુસ્સે થઈ જશે અને કહે છે કે અલ્યા, કાલે સવારે મેં તારું મોરું જોયું ને, તેથી મારો આખો દિવસ બગડ્યો અને મારે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું, એટલે જ તને આજે આ ફાંસીની સજા થઈ છે, એના કારણે જ તે મારો દિવસ બગાડ્યો ને. એટલે હવે નોકર શું કહે છે જુઓ, નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં પણ આપનું મોઢું જોયું હતું, તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. જુઓ કેટલો સરસ જવાબ આપે છે નોકર. જ્યારે રાજા એને કહે છે કે અલ્યા નોકર, મેં જેવું કાલે સવારે તારું મોરું જોયું તે મારો આખો દિવસ બગડ્યો, મારે આખો દિવસ ભૂખું રહેવું પડ્યું અને એના કારણે જ આજે મેં તને ફાંસીએ ચડાવ્યો છે. એટલે રાજાનો તો ફક્ત આખો દિવસ બગડ્યો. સાંભળજો, રાજાએ જે રીતે નોકરને મોરું જોયું હતું એમ કહે છે કે મેં તારું મોરું જોયું હતું તેથી મારો આખો દિવસ બગડ્યો અને ભૂખું રહેવું પડ્યું. રાજાએ તો ફક્ત ભૂખું રહેવું પડ્યું અને એનો તો દિવસ બગડ્યો, પણ ત્યારે પેલો નોકર રાજાને સરસ મજાનો જવાબ આપે છે અને કહે છે કે બાદશાહ, જેવી રીતે આપે મારું મોઢું જોયું હતું અને તમારો દિવસ બગડ્યો, એ જ રીતે નોકર કહે છે કે મેં પણ કાલે સવારે તમારું મોઢું જોયું હતું અને જેના કારણે મારે તો જેલમાં પણ પડવું પડ્યું આખો આખી રાત અને આજે મારે ફાંસીએ પણ ચડવાનું થયું. તો તમે જ કહો, રાજાને કહે છે કે તમે જ કહો કે આપણા બે માંથી તમે અને હું, આપણા બે માંથી વધારે અપશુકન્યાર કોણ? રાજા કોને અપશુકન્યાર ગણે છે? પેલા નોકરને. કેમ અપશુકન્યાર ગણે છે? કેમ કે રાજાનો દિવસ બગડ્યો અને રાજાએ આખો દિવસ ભૂખા રહેવું પડ્યું, એટલે રાજા પેલા નોકરને અપશુકન્યાર ગણે છે. કારમુખું કહે છે કે જેનું મોરું જોવાથી અપશુકન થાય એને કારમુખું કહેવાય, એટલે પેલા નોકરને કારમુખો જવાબ આપે છે, નામ આપે છે, અપશુકન્યાર કહે છે. એટલે પેલો નોકર પર વર્તો જવાબ રાજાને આપે છે. છેલ્લી ઈચ્છા છે, વાત કરવા ગયો છે, એટલે પેલો નોકર જવાબ આપે છે કે હે રાજાજી, જેવી રીતે કાલે સવારે તમે મારું મોઢું જોયું હતું એ જ રીતે મેં પણ તમારું મોઢું જોયું હતું. તમારે તો ફક્ત દિવસ બગડ્યો અને દિવસ દરમિયાન ભૂખા રહેવું પડ્યું, પરંતુ મેં તમારું મોઢું જોયું તો તમે કેટલા અપશુકન્યાર કહેવાઓ કે તમારું મોઢું જોવાથી મારે તો આખી રાત કેદમાં પડવાનું, જેલમાં ગુજારી મેં તો આખી રાત અને આજે મને ફાંસીએ ચડવાની, એટલે મોટની સજા છે. તો તમે જ વિચારો કે આપણા બંને માંથી વધારે અપશુકન્યાર કોણ? બરાબર ને? રાજા કે નોકર? રાજા જ કહેવાય ને. અસલમાં કહેવાનો અર્થ કોઈ અપશુકન નથી હોતું, કોઈ શુભ કોઈ અશુભ, કોઈ અપશુકન કોઈ સુકન નથી હોતું. કોઈના જોવાથી આપણામાં કશું બદલાતું નથી. એવું કોને કહ્યું કોઈનું સવારે મોરું જોયે તો આખો દિવસ ખરાબ જાય, આખો દિવસ સારો જાય? એવું હોતું નથી. એટલે એ વાત ક્લિયર કરવા માટે કે સુકન અપશુકન કશું હોતું નથી, એટલા માટે પેલો નોકર જે છે એ રાજાને કહે છે કે તમે જો અપશુકન સુકનમાં માનતા હો અને તમે મને અપશુકન્યાર વ્યક્તિ ગણતા હો તો તમે જ જવાબ આપો કે આપણા બે માંથી વધારે અપશુકન્યાર કોણ. એટલે પેલો રાજા જે છે એ કન્ફ્યુઝ થઈ જાય છે અને વિચારમાં પડી જાય છે અને કહે છે, અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે? જુઓ કહે છે, સરસ મજાનો જવાબ નોકર આપે છે કે રાજાજી, તમે જ ન્યાય કરો. તમે મને અપશુકન માનતા છો, તમારો દિવસ બગડ્યો છે, તમારે આખો દિવસ ભૂખા રહેવું પડ્યું, તો મેં તો કેદખાને જવું પડ્યું મારે તો, અને મને તો મોતની સજા થઈ. ફક્ત મોરું જોવાની સજા, મને મોતની સજા થાય તો તમે પણ મારું મોરું જોયું અને મેં પણ તમારું મોરું જોયું છે, તો મારી સાથે આટલું ખરાબ વર્તન થયું છે. તો તમે વિચાર કરો કે જે આ મામલો ન્યાયાધીશ પાસે જાય તો મને મોતની સજા તમે કરો છો તો તમને શી સજા થશે? આમ કહે છે. એટલે પેલો જે રાજા છે એને આખી વાત સરસ મજાની સમજાઈ જાય છે અને આ વાત સાંભળીને બાદશાહ પર વિચારમાં પડી ગયા. બાજુમાં ઉભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યો છે, કારણ કે આ જે નોકરે વાત કરી એ વાત કોણે શીખવી હતી? બિરબલે. બિરબલ માસે દરેક પ્રશ્નનો કોયડો હોય છે, એ ઉકેલી નાખે છે જટ દઈને. એટલે જયારે રાત્રે રડતા રડતા પેલા સિપાહીઓ નોકરને લઈ જતા હતા ત્યારે કાનમાં શું કહ્યું? બિરબલે આ વાત કહી હતી કે તું છેલ્લી ઈચ્છા રાજાને મરવાની દર્શાવજે અને પછી રાજાજીને આ વાત કહેજે કે હે રાજાજી, જેવી રીતે તમે મારું મોરું જોયું હતું સવારે અને તમારો દિવસ બગડ્યો, તમારો તો માત્ર દિવસ બગડ્યો છે, તમારે તો માત્ર ભૂખા રહેવું પડ્યું છે,
પણ હે રાજાજી, હું પણ એક નોકર છું, ભલે નોકર છું, પણ મેં પણ તમારું મોરું જોયું હતું. તમારા મોરા જોવાથી મને શું નુકસાન થયું છે? મારે તો કેટખાને પડવાનું થયું અને અત્યારે ફાંસી ફાંસીની સજા થઈ છે. એટલે હવે તમે જ ન્યાય કરો કે આપણા બે માંથી વધારે અપશુકન્યાર કોણ છે. એટલે રાજા આખી વાત સમજી જાય છે, વિચારમાં પડી જાય છે. પેલો પાસે ઉભેલો બિલબર મરક મરક હસવા લાગે છે અને બિરબલ અને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ નહીં હોય. બાદશાહ પણ બિરબલ ને કહે છે, કારણ કે દરેક ને ખબર છે કે દરેક પ્રશ્ન નો સોલ્યુશન બિરબલ પાસે હોય છે. એ ફટ દઈને એ કોયડાને ઉકેલી નાખે છે. એની વાત સાચી છે, સુકન અપસુકન નો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત. જે થયું તે સારું થયું, એને છોડી દો અને સરપાવ આપે માનભેર ઘેર પહોંચાડો. જુઓ, સરપાવ, સરપાવ એટલે ઇનામ, નવો શબ્દ છે સરપાવ, એટલે ઇનામ. હવે રાજાને આખી વાત સમજાઈ જાય છે. રાજાને પણ ખબર પડે છે કે સુકન અને અપસુકન નો કોઈ હોતું નથી, ખોટો વહેમ છે બધો. સુકન અને અપસુકન કશું હોતું નથી, આ બધો જ વહેમ છે. એટલે રાજાજી કહે છે કે હવે એને ઇનામ આપો, આ વ્યક્તિ સાચો છે, બિરબલ તે ખૂબ સારું કર્યું, નહીં તો હું બચારાને અન્યાય કરી બેસત, એ નોકરને મારા કારણે ફાંસીની સજા થઈ છે. એટલે જે થયું એ ખૂબ જ સારું થયું, ખૂબ સરસ પ્રશ્નોનો જટ દઈને તે નિકાલ કર્યો સમસ્યાનો, તે ખૂબ જવાબ સરસ જવાબ શીખવ્યો છે, બિરબલને કહે છે. અને પેલા નોકરને છોડી દેવામાં આવે છે અને એને ઇનામ પણ આપવામાં આવે છે રાજા તરફથી. એટલે ખોટા કોઈ વહેમ હોતો નથી બેટા, એક જાતનો વહેમ એ આપણે પારવો જોઈએ નહીં ક્યારે પણ. રાજાજી પણ જો વહેમમાં ને વહેમમાં આવી ભૂલ કરી બેસત તો એને કાયમના માટે પસ્તાવવાનું રહેતે. એટલા માટે આ પાઠમાં બિરબલની યુક્તિ કેટલી સરસ કામ કરી ગઈ. એક નિર્દોષ માણસને સજા થતી એ માણસ બચી જાય છે. તો અહીંયા આપણો આ આઠમો પાઠ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. ખૂબ સરસ.